राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम
ਦੂਧ ਨਾਰੀ ਸਤੀ ਗੁਰਵਾਰੇ ਪਾਟੇ ਪਧਾਰੋ ਦੇਵਤਾ ਲਿਖਿਆ ਮਾਵਿਆ
موسيقى
اب جس مرن کر دیکھے سب کوئی سو لے گئو لنکا پتی سو کرن گیو کھویا یا جس جیوان اب جس مرن کر دیکھے سب کوئی آئی تھی امرتی لوگ سے جس جیوان پچی پچا ورہ جیوے تو پن گھنو بدو چھے انا ہوا سو ورہ جیوے تو ہی نکا مجھے ہوا سو ورہ ہوں دی انا خبر نو پڑتی ہوئی کھائیں جس جیوان اب جس مرن کر دیکھے سب کوئی سون لے گئیو لنکا پتی سون کرن گیو کھویا یا جس جیوان اب جس مرن کر دیکھے سب کوئی جس تھی پچی پچا ورہ جیوے تو پن گھنو بدو چھے نا اب جو حدی قداج ہوا سو ورہ جیوے تو ہی نکامو چھے راوان پاہے ہونا نی لنکا آتی پن ویٹی کوئی نے آپی سے کیوں نہیں انا آج نی تاریخے ہوا پور کرن نو کہوائے سارا دس وقت ہوں دیما کوئی آنگنے آوی نو بوریے بکچک بکچان دے کری نینا پاتر مانا کھوڑ لی کرن نو ہوتا جس جیوان اب جس مران کر دیکھو سب کوئی سون لے گئیو لنکا پتی سون کرن گیو کھویا یا جس جیوان اب جس مران کر دیکھے سب کوئی انا دی کار تھی چال دو دستور اٹلے مرتیو چھے પછી રાજા હોય ગ્રંગ હોય ઝૂંપડામાં રહેતા હોય ચમરબંધી હોય જવું પડે જવું પડે અને જવું પડે નોરિયા પીર પૈગંબર કછુ જાતિ વાલે હો ગયા ઢેર મિટ્ટી મેં તું સમજ્યા ગયા હે અહીંયા કોઈ રહી શકતું જ નથી પણ સિહોરની અંદર એમ કહેવાય કે વાઘાસામીએ મંડપ કર્યો કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના સંતો મંતોને તેડાવ્યા અને ભોગાવદરથી દાસી જીવન બાપાને પણ બોલાવેલા તો કોઈએ દાસી જીવન બાપાને કીધેલું કેટલી બધી મેદની છે કે હા ભાઈ બાપા આ તો મુસાફિર ખાનું છે મેં મુસાફિર અગમ દેશના જેનું સ્ટેશન આવે ને ઉતરી જવું પડે તો દાસી જીવન બાપાને કોઈ કહે છે કે એકાદું આટલી બધી મેદની છે તો એકાદું ભજન એકાદું પદ બનાવો ત્યારે આઈ સવરા મંડપમાં પદ બનાવે શું કહે છે જાવુંલે કિદાળે જીવને જાવુંલે કિદાળે મુંઘામલો મનખો મેલી જાવુંલે કિદાળે Yeah.
उड़ावे तूने जब लारे
राजा चारण वाणियो चौथी नाजुक ना रहता भक्ति न करे अन करे तो बेड़ो पार। राजा चारण वाणियो चौथी नाजुक ना रहता भक्ति न करे न करे तो बेड़ो पार। राजा भक्ति करे तो हरिचंद्र होय सिबी राजा होय मोरध्वज होय। राजा चारण ने वाणियो चारण भक्ति करे नहीं करे तो सायाजी जुला होय ईश्वरदान महात्मा ज होय ईश्वर घोड़ा जुकिया महासागर नी माय पछी तारण हारो तार से साया पकड़ से पाए। आ दुनिया जोवे एम सचाणा ना बंदर में एम कहवाय कि ईश्वरदान महात्मा जी घोड़ो लईन गया। राजा तारण वाणियो भगवान द्वारकाधीश कन्हैया नु मंदिर एने खोलाव्यु तो उगाड़ो प्रभु द्वार हूँ लेवा नहीं आयो ई कहे તમે છત્રી છો ને હું માગી શકું પણ એ માગવું નથી મારે। રાજા તારણ વાણીઓ ચોથી નાજુક ના વાણીઓ ભક્તિ કરે જ નહીં બને ત્યાં સુધી અને કરે તો બેડો પાર। વાણીઓ ભક્તિ કરે નહીં વાણીઓ ભક્તિ તો ન કરે પણ પ્રસંગે ઘીરે ન કરે બારો બાર કરે ટેટ ને ટેટ ટેટ ને જ રાખો એમ કહે ઘીરે તો નહીં આવી પ્રસંગ પણ ન કરે બારોબર થતું હોય ને તો ઘીરે પ્રસંગ ન કરે। અને બાર ગામ જવું હોય કોઈને ખબર ન પડવા દે આપણે વિધિ પેલા કઈ પરમથી જવું છે ને આમ કેશોદ બાજુ એ ખબર ન પડવા દે એમના વાણીઓ। રાજા તારણ ને વાણીઓ વાણીઓ ભક્તિ કરે ને કરે તો સહેજ સગાલ સા હોય વરો ધો કુંવર ની જ વાણી છતાં એનું મુખડું હશે એ સગાલ સાનું નામ લેતા રૂવાણા બેઠા થશે। ચંગાવતીએ શીશ ખાઈનું અરખીનું ઉલ્લાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસ। વાણીઓ ભક્તિ કરે સેઠ સગાલસા હોય સેઠ જગડુસા હોય વીર ભામરસા હોય રણુજામાં દલુ સેઠ હોય। રાજા તારણ વાણીઓ ચોથી નાજુકનાર નાજુકનાર ભક્તિ કરે નહીં કરે તો મીરાબાઈ હોય પંખીબાઈ હોય સખુબાઈ હોય સબરીબાઈ હોય દાસી જબુ હોય। મને વાત એક યાદ આવે છે નાજુકનાર નહીં મેવાડના દરબારગઢમાં એમ કહેવાય કે સાત આઠ વર્ષની દીકરી રમે એમાં રમતા 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 કાયમ રમવાનો ક્રમ અલગ આવે। એક દિવસ એવી વાત આવી એમાં એક બીજી બેનું બેનપણીઓ પૂછે છે કે ભાઈ તારા લગ્ન તારી સગાઈ થઈ કે હા મારી સગાઈ તો થઈ કે શું નામ છે કે પ્રતાપસિંહ કારણ કે તો બધા રાજપૂત સમાજ હતો। બીજી બેનને પૂછ્યું કે ભાઈ તારી સગાઈ થઈ કે હા તારા ઘરવાળાનું નામ શું તો કે પ્રતાપસિંહ। એમ કરતા કરતા મીરાબાઈને પૂછવામાં આવ્યું કે ભાઈ તારી સગાઈ થઈ મીરાબાઈ કાંઈ બોલ્યા નહીં પણ ઘરે આવી અને એની માને કહે છે કે માં મારી સગાઈ એટલે એ ટાઈમમાં એમ કહેવાય મહેલના જરૂખા ઉપરથી આમ દરબારગઢમાંથી એક વરઘોડો નીકળ્યો અને મહેલના જરૂખા ઉપરથી આમ મીરાબાઈએ ડોકું કાઢ્યું એની માને કહે છે કે માં એ ક્યાં હૈ કે બેટા વો તો દુલ્હા હૈ તો મેરા દુલ્હા કોણ। સાત વર્ષની દીકરીને એમ કહેવાય કે આવડી કૃષ્ણની મૂર્તિ આપી એની માં કહે છે કે બેટા એ તેરા દુલ્હા। એમ કરતા 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 સમય ગયો વીસ વર્ષની ઉંમર મીરાબાઈની થઈ માગું આવ્યું। મીરાબાઈને તો સાત વર્ષથી ભગવાન કૃષ્ણ આરે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ એક જ નામની ઓઢી ચૂંદડી ઓઢી તો રંગ છુવે રંગ બેરંગી હોય મેં તો ઓઢું કારો કામળું દૂજો ડાગ ન લાગે કોઈ। એમ સગાઈ કરવા માટે આવ્યા એટલે સોનું ચાંદી દાગીના ખૂબ આવ્યા અને મીરાબાઈને બતાવ્યા કે આ તો તારી સગાઈ માટે આવ્યા ત્યારે મીરાબાઈ શું કહે છે પ્રાર્થન માગું પાટન માગું સોના ચાંદી ને કરું શું મને રંગ લાગ્યો રે એનું કરું ¡Gracias!
Thank you.
سدھرے منکھا میرا تو ہی ہو نبی جی. بہو مجانی بات اپنے نزیک نو وستار سے آ بھجنیاں بنے لو سے منے وارم وار گاوانی اچھا تھا اسے نو کارن ہی سی بگی سنگرام جوڑی نے کہوا ایک مورار صاحب کھمباڑیا تھی مجو کٹھا ما جائے سی ગામ નેપનાંગના પાદરમાં ઓથી સુમરો મળે છે. ખંભે એમ કહેવાય શિકાર કરેલો હમાચો મરેલા પંખી. મોરાર સાહેબ ઓથીને કહે છે, ગોથિયા હમાચામાં શું છે? કે બાપુ એમાં કાંઈ છે નહીં. અરે મૂકી દે બિચારા પંખી મૂંઝાય છે. એક પછી એક ડોકા મેળી ગયેલા પંખીને મોરાર સાહેબે આમ ઉડાડ્યા અને ઓથીને જીવ કાંઈક વાતમાં છે ખરો. એક જ વાતમાં વેરાગ લાગ્યો, વેરાગ લાગ્યો ગુરુ તારી વાતળીએ, હાલો મારા હરિજનની હાટડીએ. એક જ વાતમાં જેને જેને લાગીને એના જ ભજનો છે આ, બીજાના નહીં. વેરાગ લાગ્યો ગુરુ તારી વાતળીએ, હાલો મારા હરિજનની હાટડીએ. દર બીજના એમ કહેવાય કે મોરાર સાહેબના ખંભાળિયામાં સંતવાણીનો આવી જ રીતે જમીયો જામે. નેક નામથી ઓથી આલી અને ખંભાળિયા જાય, પણ બે નાળાવા ભજનથી છેટો બેહે. મોરાર સાહેબ જગ્યામાં ચક્કર મારવા નીકળ્યા અને ઓથીને જોઈ ગયા, ગોથી તું અહીંયા? કે બાપુ હું તો 7 વર્ષથી આવું છું. હાય લાયલ ભલામણ અહીંયા બેહાય. એ બાવણું જાળીને ઓથીને ભજનમાં લઈ જાય. અમુક આપણા સમાજના હતા એને વાંધો ઉઠાયો કે બાપુ આ તો મુસલમાન છે. મોરાર સાહેબ કે ચામડું તો બધાયનું હલકું છે, આ વાગે એ ચામડું નથી. તો કોઈ મારા જેવાય પ્રશ્ન કર્યો કે બાપુ એ તો રંગાઈ ગયું એટલે વાગે છે. મોરાર સાહેબ કે હું લઈ આવ્યો એ ચામડું આજથી રંગાઈ ગયેલું છે. પછી તો ઓથી અહીંયા ભજન હોય, ભજન અહીંયા ઓથી હોય, મુસ્લિમ સમાજને નું સારું લાગ્યું. આ એમના અબાજાન સિકંદર સુમરાને ફરિયાદ કરી, તમારો ઓથી જ્યાં ત્યાં ભજન કરવા જાય અમને માફક નથી આવતું, કે કાંઈ વાંધો ને ઓથીને આપણે ના પાડી દે. થોડોક સમય ગયો ને એમ કહેવાય 11 વર્ષનું હરિજન વાસમાંથી ભજનનું વાયક આવે છે. ઓથી અમારે ત્યાં તમારે ભજન કરવા માટે આવવાનું છે, કે કાંઈ વાંધો નહીં આવીશ. એમને આ બાજાર સિકંદર સુમરાને એમ થયું કે આજે ઓથી ભજનમાં જવાનું છે. વારું પાણી કરી ઓયડામાં ઢોલીઓ ઢારી અને ઓથીને હુરાવી, માથે કમાળ દઈ, હાંકર દઈ, હાંચણું દઈ અને ચાવી ખીચામાં રાખી મુસ્લિમ સમાજની જમાત કમિટીને કીધું કે ઓથી હવે આજ ભજનમાં નહીં જાય. પણ 1.5 વાગ્યાના સુમારે હરિજન વાસમાંથી રામસાગર અને મજીરાના રણકારે ભજનો સંભળાય. વેરાગ લાગ્યો ગુરુ તારી વાતળીએ, હાલો મારા હરિજનની હાટડીએ. આવીને કોઈએ કીધું ગોથી તો આ હરિજન વાસમાં ભજન ગાય. મુસ્લિમ સમાજની કમિટીને એમના આબાજાન સિકંદર સુમરા હરિજન વાસમાં લઈ જાય છે. હરિજન વાસમાં ગયા ત્યાં તો રામસાગરને મજૂરું લઈ ઓથી ભજન ગાય છે. વેરાગ લાગ્યો ગુરુ તારી વાતળીએ, હાલો જાય હરિજનની હાટડીએ. મુસ્લિમ સમાજની કમિટીને અબ્બાજાન સિકંદર સુમરા ઘરે લઈ આવે છે, હાલો ઓથી બતાવો. ઘરે પહોંચ્યા એટલે ખીચામાંથી ચાવી કાઢી, હાંચણું ખોલ્યું, હાંકર ખોલી અને કમાલ ખોલ્યા, ત્યાં તો ઓથી ઢોલિયા ઉપર ઘસ ઘસાટ હતા. ત્યારે આ ભજનની રચના થાય. શું કહે છે? બનાવ્યા લાલા
How
رام دیو جی مہاراج جی نرنام